તો બધાએ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધાએ ઠીક હશો. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા મંદિરે ખોડિયારમાંના, જો મેહણીવાળા ખોડિયારમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથણી ગામે આવેલું છે તે મંદિર. અને આ છે ડેમ સામે. ચાલો આગળ જઈને તમને પણ મળીએ અને બતાવીએ. તો આ ઉપરથી જવાનો રસ્તો છે મંદિર તરફ. અને આ નર્મદા જળ સંપત્તિ પુરવઠો અને કલ્પસર વિભાગ છેલ દેદુમલ સિંચાઈ યોજના કહેવામાં આવે છે. અને લાભાર્થી જો તમે ગણો તો નહેરના લાભાર્થી ગામો દીટલા, ખંભાળિયા, નાના સમટિયાળા, કમી કેરાળા અને ઇંગોરાળા, અને નિશ્વાસના ગામો જો તમે સમજો તો આથણી, દીટલા, શેલ, ખંભાળિયા, નાના સમઢિયાળા, નેહડી અને સિમરણ, કરઝાળા. અને આ પૂરો ડેમ છે તમે જોઈ રહ્યા છો. અને આ તરફ ડેમનો નીચાણવાળો ભાગ છે. ડિટેલ તો તમને આપી છે. અને વધારે માહિતી જોઈતી હોય તો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો અથવા અહીંયા જોઈ શકો છો. અને ચાલો આગળ મળીએ. અહીંથી પૂરું પાણી જાય છે ડેમમાંથી. સામે આથણી ગામ છે. ચાલો આગળ મળીએ મંદિરે હવે સીધા. અને તમે પણ એન્જોય કરો. આજે આવી ગયા છીએ મિત્રો મેહણીવાળા ખોડિયારમાંના મંદિરે. અને અહીંનો ઇતિહાસ તમને કહીએ. અને આથણી ગામમાં આવેલું છે આ મંદિર. ડેમ પાસે ઉતરતા જ તમને આગળ બતાવી દઈએ અને બતાવું તે મુજબ. અને આપણે બાપુ પાસે જાણીશું કે શું ઇતિહાસ છે અને કેવી ફરવા જેવી જગ્યા છે અને માતાજી વિશે જાણીશું. તો ચાલો, તો આપણે બાપુ પાસેથી માહિતી જાણીએ છીએ. તો બાપુ, શું માતાજીનો ઇતિહાસ છે અને કેટલા વર્ષોથી તમે અહીંયા સુવો એની વિશે થોડુંક અમને કહો. 40 વર્ષથી અહીંયા સુવો, માતાજીના પૂજા આરતી કરો છો, 40 વર્ષથી અહીંયા જ રહો છો. અને બાપુ, સાતમ આઠમમાં માણસો કેવું ગાવે છે? સારું આવે છે. તો બાપુ કહે છે સાતમ આઠમમાં માણસો ઘણું આવતું હશે ફરવા, ફરવા જેવી જગ્યા છે આગળ તમને બતાવીએ. અને બાપુ, માતાજી પ્રગટ છે એની વિશે કાંઈ? એટલે બાપુને કાંઈ ખબર નથી, પણ બાપુ 40 વર્ષથી અહીંયા પૂજા કરે છે. તો ચાલો તમને પણ બતાવીએ. નીચે એક ઝરૂણું છે સારું, અને ખોડિયારમાંનું માતાજીનું મંદિર છે. જઈએ અહીંયા અને બતાવીએ તમને. કેમ નરેશભાઈ, કેવી મજા આવે છે? બહુ મજા આવે. આવો તમે પણ આટો મરવા. આજે તો નરેશભાઈએ બતાવ્યું છે મંદિર, એટલે ચાલો આપણે એમ થયું કે આજે તમને પણ દર્શન કરાવી દઈએ. અને નીચે જઈ રહ્યા છીએ. મંદિર પણ સારું છે. સોમાહામાં તો ગજબ જ હોય છે અહીંયા. નીચે મહાદેવનું પણ મંદિર છે, દર્શન કરી લો તમે. જય મહાદેવ, જય ભોળાનાથ. આ બાજુ તમે જોઈ રહ્યા છો ઝૂંપડી. બાપુ પેલા રહેતા હશે પણ અત્યારે તો બંધ છે. આ બાજુ માનતા એ
કોઈના પણ દીકરા માતાજી આપેલા શ્રદ્ધાથી એના ફોટા છે. અહીંથી જવાનું છે ને રસ્તે. આ બાજુથી પેલી બાજુથી અમે નીચે આવ્યા હતા અને આ ભોળાનાથનું મંદિર છે, ત્યારબાદ આ ખોડિયારમાંનું મંદિર છે અને હવે આપણે નીચે જઈએ છીએ. હર છે એક પરમાનન્ટ ને આ પાણી શરૂ જ રહેતું હોય છે. કા નરેશભાઈ બતાવ્યો ને આપણા મિત્રોને? બતાવ્યો. ચાલો તે બતાવ્યા તમને. આ બધું નીચે જવા જવાય છે. ચાલો ત્યારે ઘણા વર્ષોથી આ મંદિર છે. બાપુને પણ ખબર નથી. બાપુ 40 વર્ષથી અહીંયા પૂજા કરે છે પણ બાપુને જોકે ખબર નથી માહિતીની. પણ વર્ષો પહેલાંનું મંદિર છે અહીંનું એટલે ખબર નથી. કાંઈ વાંધો નહીં, હર તમને બતાવ. અહીંયા હર છે, પરમાનન્ટ પાણી અહીંયા આવે છે. જોઈ રહ્યા છો તમે નળી દ્વારા પાણી બહાર કાઢેલું છે. એના પૂરી જગ્યા ફરવાની. ઉપરથી પાણી આવે છે, ડેમ છે ને અહીંયા પાણી આવે છે. આ તો નદી છે પૂરી. અહીંયા આપણે ઉપરથી આવવા તે જગ્યા છે. પાણી પીવા એવું પણ છે મિત્રો, એટલે પાણી વેતે વેતું જાય એટલે આપણે મોઢું ધોઈ નાખીએ. પીવાનું પણ પાણી આ જ છે, ઘરમાંથી જ આવે છે. સુરાપુરા દાદા પણ બેઠેલા છે. ચાલો તમને પણ બતાવીએ, સાથે સાથે દર્શન કરાવી દઈએ. બજાણિયા સોહણ પરિવારના સુરાપુરા દાદા છે. દર્શન તમે પણ કરી લો. જય દાદા, ખૂબનું સારું કહેજો. જય દાદા.